Today we are going to start interrogative sentence. Interrogative sentences એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. આપણને ખ્યાલ છે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા એ પ્રશ્નને સમજવો એ સૌથી મહત્વનો છે. અને એટલા માટે જ તે પ્રશ્નને સમજવા માટે અમુક WH વર્ડ આપેલા છે. હાવ અને ટુ બી એ શબ્દોને સમજવા આપણા માટે જરૂરી છે. આ ઉપરાંત આપણા સિલેબસમાં 4 માર્ક્સમાં એવો પણ એક ટોપિક આવે છે કે ભાઈ આપે અંડરલાઇન કરેલ વર્ડ શબ્દ જવાબ હોય એવું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરો, સિલેક્ટ કરો. એટલે અંડરલાઇન કરેલો પ્રશ્ન સોરી શબ્દ છે એ જવાબ આવતો હોય એવું પ્રશ્ન વાક્ય આપણે શોધવાનું રહે. તો એના માટેના કેટલાક વર્ડ છે એમને સર્વપ્રથમ આપણે જોઈએ. તો કે ભાઈ હું ને આપણે ગુજરાતીમાં કોણ કહીએ છીએ. તો હુંનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે હુંથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે શું આપવાનું હોય અથવા આપણે શું પૂછ્યું હોય? તો કે વ્યક્તિનું નામ હોય. એટલે કે વ્યક્તિવાચક શબ્દ છે આ. વ્યક્તિનું નામ જ્યારે આપણને પૂછ્યું હોય ત્યારે હુંથી ક્વેશ્ચન હોય, બરાબર, અથવા વ્યક્તિ વિશે માહિતી પૂછી હોય ત્યારે. ત્યાર પછી લઈએ તો કે ભાઈ વેર. વેર નું ગુજરાતી શું કરીશું આપણે? ક્યાં એટલે શું છે? તો કે સ્થળ દર્શક શબ્દ છે. જ્યારે કોઈ જગ્યાનું નામ આપણને પૂછ્યું હોય ત્યારે વેર થી ક્વેશ્ચન પૂછેલો હોય. ત્યાર પછી વેન. વેન એટલે ક્યારે. તો વેન નો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે કોઈ સમય વિશે આપણને પૂછ્યું હોય ત્યારે વેન નો ઉપયોગ થાય. એટલે વેન એ સમય દર્શક શબ્દ છે. ત્યાર પછી લઈએ વોટ. વોટ એટલે શું. હવે જ્યારે કોઈ માહિતી આપણી પાસે માંગી હોય, પૂછી હોય, ત્યારે વોટ થી ક્વેશ્ચન પૂછેલો હોય એટલે માહિતી દર્શક છે. ત્યાર પછી હુમ. હુમ એટલે કોને, બરાબર, એટલે કર્મદર્શક શબ્દ છે. કોને એવું ક્વેશ્ચન આપણને પૂછ્યું હોય, કર્મ આપણને પૂછ્યું હોય ત્યારે હુમ થી શબ્દ પૂછાય છે. હું થી ક્વેશ્ચન બને છે કર્મદર્શક. એટલે કર્મ વિશેની વધુ માહિતી છે આપણે એક્ટિવ પેસિવમાં જોશું. ત્યારબાદ હુઝ. કોનું, કોની અથવા કોના, બરાબર. માલિકી દર્શક શબ્દ છે. જ્યારે કોઈ વ્યક્તિનું કે વસ્તુની માલિકીનો ઉલ્લેખ થયો હોય, ઉલ્લેખ પૂછ્યું હોય ત્યારે હુઝ વપરાય છે. એટલે હુ, વેર, વેન, ઓકે, વાય, શા માટે. જ્યારે કોઈ ચોક્કસ ઘટના માટે, પ્રક્રિયા માટે કારણ પૂછ્યું હોય ત્યારે વાય શબ્દથી પ્રશ્ન પૂછેલો હોય, બરાબર, કારણ દર્શક છે. ત્યારબાદ લઈએ કે ભાઈ ટુ બી થી અમુક, સોરી હાઉ થી લઈ લઈએ. હાઉ જો હાઉ છે એ કોઈ પણ પ્રક્રિયા અથવા તો વિશેષણ પૂછ્યું હોય કે કોઈ વસ્તુ થી કેવી દેખાય છે, કોઈ કાર્ય છે કઈ રીતે થયું છે, કોઈ પ્રમાણ છે, જથ્થો છે, અંતર છે વગેરે વિશે માહિતી પૂછે ત્યારે હાઉ થી એમાં ક્વેશ્ચન પૂછેલો હોય, બરાબર. તો સિમ્પલ મિનિંગ હાઉ નો લઈએ તો કે ભાઈ કેવું, કેવી,
પછી હાઉ મેની, તો કે ભાઈ કેટલા, બરાબર. કેટલા એટલે શું દર્શાવશે અહીંયા? મેની શબ્દ છે એ સંખ્યાવાચક શબ્દ છે, એટલે સંખ્યા દર્શક. ત્યારબાદ હાઉ મચ, કેટલું, તો કે ભાઈ સત્તાદર્શક છે, પ્રમાણવાચક. પ્રમાણવાચક જ કહીશું. હાઉ ડીપ, ડીપ મીન્સ ઊંડું, બરાબર. ઊંડાણ દર્શાવશે. પછી હાઉ ફાર, અંતર દર્શાવશે. ફાર લોંગ, ઓકે વેટ. હાઉ લોંગ એટલે પણ લંબાઈ. ડીપ, ફાર, લોંગ, ઓકે. આ સિવાય પણ ઘણા બધા આવથી વર્ડ બનશે. ત્યારબાદ વર્ગે ટુ બી. ઘણી વખત ટુ બી થી પૂછેલા હોય, બરાબર. તો ટુ બી માં આપણે કેવા વર્ડ લેશું? તો કે ભાઈ એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ. આ શબ્દો છે ટુ બી ના રૂપો છે, બરાબર. એટલે આવા શબ્દોથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછેલા હોય છે. તો આ બધા વર્ડ છે એ કોઈ પ્રશ્નને આપણે સમજવા માટે યાદ રાખવા પડે કે ભાઈ હું એટલે શું થાય, તો કોણ. જ્યારે હું થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે એના વિશે માહિતી આપણી પાસે પૂછવામાં આવી છે, તો કે વ્યક્તિ વિશે, તો વ્યક્તિનું નામ પૂછેલું હોય. ત્યાર પછી વેર, તો જ્યારે વેરથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણી પાસે શું માહિતી પૂછવામાં આવી છે, તો કે સ્થળ વિશેની માહિતી પૂછવામાં આવી છે. વેન, વેનથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે, તો કે સમય આપણને પૂછવામાં આવ્યું છે. વોટ, વોટથી પ્રશ્ન હોય ત્યારે, તો કે આપણે માહિતી આપણી પાસે પૂછવામાં આવી છે. હુમ, હુમ હોય ત્યારે, તો કે ભાઈ કર્મ આપણને પૂછેલું છે. હુઝ, તો કે માલિકીનું કોઈક વસ્તુ આપણને પૂછેલી છે. વાય, તો કે કારણ પૂછેલું છે. હાઉ, તો કે કોઈ વસ્તુ કે વ્યક્તિ કેવી છે અથવા કેટલા પ્રમાણમાં છે એ માટે હાઉ, હાઉ મે, હાઉથી પ્રશ્ન પૂછેલો હોય છે. હાઉ મેની હોય એટલે સંખ્યા પૂછી હોય. હાઉ મચ હોય એટલે પ્રમાણ કે જથ્થો પૂછેલો હોય. હાઉ ડીપ એટલે ઊંડાણ પૂછેલું હોય. હાઉ ફાર એટલે અંતર હોય. હાઉ લોંગ લંબાઈ પૂછેલી હોય, બરાબર. અને ટુ બી કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ. ટુ બી થી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણો આન્સર છે એસ અથવા નો માં હોય, બરાબર. ઓકે, એક સેન્ટેન્સ જોઈએ. યસ, વેટ. યસ, સચિન પ્લેડ excellent cricket at Motera Stadium
इन अहमदाबाद। ऑन फर्स्ट डिसेंबर 2019। ओके, आइए अपनी पास वाक्य से कि यस के हाँ, सचिन प्लेड एक्सलेंट क्रिकेट एट मोटेरा स्टेडियम इन अहमदाबाद ऑन फर्स्ट डिसेंबर 2019। कि भाई हाँ, सचिन श्रेष्ठ क्रिकेट रमियो कई जगह है, तो के एट मोटेरा स्टेडियम इन अहमदाबाद, के अहमदाबाद में आवेलू जे मोटेरा स्टेडियम से एमा श्रेष्ठ क्रिकेट रमियो क्यारे, तो के ऑन फर्स्ट डिसेम्बर 2019, के पहली डिसेम्बर 2019 ना रोज। हवे आपणे आमा आनी ने अंडरलाइन करेलो शब्द से एस, तो एस थी जारे अंडरलाइन करेलो शब्द होय तो आपणो जवाब शुं होय शके के भाई सॉरी प्रश्न सेना थी बने बराबर के भाई डज सचिन प्ले क्रिकेट सॉरी डीड के डीड सचिन प्लेड क्रिकेट इन अहमदाबाद ऑन फर्स्ट डिसेम्बर। जयरे एस आपरो आंसर वो आनी नीचे अंडरलाइन करेलो तो प्रश्न आपरो आना थी बने टू बी थी, एम टू बी थी जयरे प्रश्न बनेलो हो त्यारे एनो आंसर एस अथवा नो मा होय बराबर। એટલે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો શું ભૂતકાળનો છે બરાબર, કે ડીડ સચિન પ્લે ક્રિકેટ ઓન ફર્સ્ટ ડિસેમ્બર, ટૂંકમાં આપણે આ વાક્ય બનાવ્યું કે ભાઈ સચિન છે એ પહેલી ડિસેમ્બર 2019 ના રોજ ક્રિકેટ રમ્યો હતો બરાબર, તો કે યસ, તો પહેલું વાક્ય માટે આપણે એસ નો આ સેન્ટેન્સ બને બરાબર ટુ બી થી જે આપણે અહીંયા લીધું, પછી તમારો અંડરલાઈન કરેલો શબ્દ સચિન ની નીચે છે તો શું પ્રશ્ન હોઈ શકે, કયા શબ્દથી વાક્ય બને, તો કે હુ થી, કે હું પ્લે પ્લેટ ક્રિકેટ બરાબર, હું પ્લેટ ક્રિકેટ ઇન અહેમદાબાદ હું થી પ્રશ્ન પૂછે કોણ રમ્યું હતું, તો કે સચિન, શા માટે કે વ્યક્તિવાચક નામ છે બરાબર, પછી આપણો વોટ સોરી ક્રિકેટ ની નીચે અંડરલાઈન કરેલ છે તો આનાથી શું બનશે, માહિતી પૂછી છે આપણે શું સચિન રમે છે, તો કે ક્રિકેટ, તો વોટ થી પ્રશ્ન બનશે કે વોટ ડીડ સચિન પ્લેડ શું રમ્યો હતો સચિન, તો કે ક્રિકેટ, ત્યાર પછી લઈએ વેન બરાબર, એટલે હું આવી ગયું, વોટ આવી ગયું, વેર લઈએ હવે, એટલે વેર હશે તો આની નીચે અંડરલાઈન કરેલો શબ્દ હશે, કોઈ પણ હોય મોટેરા સ્ટેડિયમ ની નીચે પણ અંડરલાઈન કરેલો શબ્દ હોઈ શકે, અહેમદાબાદ ની નીચે પણ હોય શકે, કે ભાઈ વેર ડીડ સચિન પ્લે ક્રિકેટ, કે સચિન સિંહ ક્રિકેટ ક્યાં રમ્યો હતો, વેર ડીડ ક્યાં સચિન ક્રિકેટ રમ્યો હતો, તો કે ભાઈ અહેમદાબાદ મોટેરા સ્ટેડિયમ અથવા તો મોટેરા સ્ટેડિયમ, આ રીતનો એનો આન્સર હોઈ શકે। ત્યાર પછી વેન લઈએ, તો ભાઈ વેનમાં શું હોઈ શકે આન્સર તમારો,
કે ભાઈ વેન જ્યારે પૂછેલું હોય ક્યારે ક્રિકેટ રમ્યો હતો તો શું પૂછ્યું છે આપને સમય એટલે 1st ડિસેમ્બર 2019 ની નીચે અંડરલાઈન કરેલો હોય ત્યારે આપણે વેન થી પ્રશ્ન બને કે વેન ડીડ સચિન પ્લે ક્રિકેટ ઇન અહેમદાબાદ કે સચિન સિંહ ક્યારે અહેમદાબાદમાં ક્રિકેટ રમ્યો હતો તો કે 1st ડિસેમ્બર 2019 હવે લઈએ કે ભાઈ ટૂંકમાં ટુબી થી બની ગયું બરાબર હુ થી વાક્ય બની ગયું વોટ થી બની ગયું વેર થી બની ગયું અને વેન થી બની ગયું હવે લઈએ આપણે અંડરલાઈન એક્સેલન્ટ એક્સેલન્ટ ની નીચે અંડરલાઈન છે ટૂંકમાં શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યો હતો તો એનાથી વાક્ય બનશે હાઉ થી હાઉ ડીડ સચિન પ્લે ક્રિકેટ સચિન સિંહ કેવું ક્રિકેટ રમ્યો હતો કે હાઉ ડીડ સચિન પ્લે ક્રિકેટ ઇન અહેમદાબાદ કે ભાઈ સચિન સિંહ અહેમદાબાદમાં કેવું ક્રિકેટ રમ્યો હતો એક્સેલન્ટ શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યો હતો તો આ રીતે કોઈ પણ વાક્ય આપેલું હોય એની નીચે એક અંડરલાઈન કરેલી છે કોઈ વર્ડ નીચે તો એ વર્ડ સે જવાબ હોય એવું તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું રે દાખલા તરીકે પહેલા જ વાક્યમાં આપણે એસ ની નીચે અંડરલાઈન કરેલો હોય તમારે કેવો જવાબ શોધવાનો રહે કે ટુ બી વાળો પ્રશ્ન બનેલું હોય એવું જવાબ તમારે શોધવાનું રહે એસ અથવા નોની નીચે અંડરલાઈન કરેલું હોય તો હવે સચિન ની નીચે અંડરલાઈન કરેલું હોય તો આપણે કેવો પ્રશ્ન હોય તો કે ભાઈ હુથી વાક્ય બનેલું હોય એવું શોધવાનું રહે જો ઘણી વખત એવું પણ બને કે ઓપ્શનમાં તમારે હુ વાળા બે કે બે એક કે એક થી વધુ ઓપ્શન પણ આપેલા હોય તો એ સમયે તમારે શું શોધવાનું કે ભાઈ આ વાક્ય છે કયા ટેન્સમાં છે ભૂતકાળમાં છે તો આપણે ભૂતકાળથી વાક્ય બનાવવું પડે એટલે કહીએ આપણે બનાવ્યું છે પ્લેટ એવું અહીંયા બરાબર એટલે ઘણી વખત જ્યારે એક કરતા વધારે ઓપ્શન સરખા હોય સરખા શબ્દ વાળા હોય ત્યારે આપણે ટેન્સને નજરમાં લેશું ધ્યાનમાં લેશું એટલે આપણા માટે ઓલરેડી ટુ બી હાઉ આટલા વાક્ય બની ગયા બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ એટલે એક જ સેન્ટેન્સમાં છ વાક્ય બન્યા કે એસ થી બની ગયું ટૂંકમાં ટુ બી થી બની ગયું હુ થી બની ગયું હાઉ થી બની ગયું વોટ થી બની ગયું એન્ડ વેર થી બન્યું એન્ડ વેન થી બન્યું બરાબર ઓકે આગળ જોઈએ આપણે ઓકે ફરી એક વાક્ય બનાવીએ સચિન પ્લેઝ ક્રિકેટ ફોર હિઝ કન્ટ્રી કે ભાઈ સચિન છે એમના દેશ માટે ક્રિકેટ રમે છે બરાબર તો અહીંયા અંડરલાઈન કરેલો શબ્દ છે બરાબર કે ભાઈ હિઝ કન્ટ્રી તો અહીંયા કોના માટે ક્રિકેટ રમે છે જો કોનું કોણી એવો પ્રશ્ન પૂછ્યું ત્યારે આપણે ગૌણ કર્મ મળશે હુમ બરાબર એટલે ફોર હુમ
सचिन प्ले प्लेज क्रिकेट के भाई कोना माटे सचिन क्रिकेट रमे से कोना माटे फॉर हिज कंट्री ओके सेम प्रश्न लिखिए कि सचिन प्लेज क्रिकेट फॉर हिज सेटिस्फेक्शन शब्द अहीं बदली नाखीए छीए आपणे बराबर सेटिस्फेक्शन एटले शुं तो के भाई संतोष शुं थाय गुजराती के भाई सचिन प्लेज क्रिकेट फॉर हिज सेटिस्फेक्शन પોતાના આત્મસંતોષ માટે સચિનજી ક્રિકેટ રમે છે તો આમાં શું બનશે ફોર એક્ઝામ્પલ સેટિસ્ફેક્શન છે અંડરલાઈન કરેલો શબ્દ છે તો વાય સચિન પ્લે ક્રિકેટ સચિન શા માટે ક્રિકેટ રમે છે સચિન પ્લે ક્રિકેટ બીકોઝ ઓફ હિઝ સેટિસ્ફેક્શન બરાબર વાય અથવા વાય ડઝ સચિન પ્લે क्रिकेट आउ तुम वाक्य पसंद करवानु रे फॉर हिज सेटिस्फेक्शन बराबर एटले वाई थी जारे प्रश्न पूछो त्यारे आपणे कारण दर्शावानु होय एटले सचिन प्लेज क्रिकेट फॉर हिज सेटिस्फेक्शन सचिन से पोताना आत्मसंतोष माटे क्रिकेट रमे छे त्यारे एनाथी वाक्य बनशे तो के वाई थी तो सौथी महत्वनी बाबत छे के आपणे आ प्रश्नो जे शब्दो छे ने याद राखवा के भाई हूँ एटले कोण थाय अने व्यक्तिवाचक शब्द छे के व्यक्ति नुं नाम जारे पूछ्युं होय त्यारे हूँ थी वाक्य बनावानुं होय वेर तो के भाई समय दर्शक छे वेर नो मीनिंग थाय क्यां थाय वेन ए समय दर्शक छे जेनो मीनिंग थाय क्यारे थाय वोट एटले शुं थाय जे माहिती दर्शक शब्द छे हुम एटले कोणे जे कर्म पूछ्युं होय त्यारे एनाथी शब्दनो उपयोग थाय हुज एटले मालिकी दर्शक छे કોનું કોની કોના વાય એટલે કારણ દર્શક છે શા માટે હાવ એટલે કેવું કેવી બરાબર કોઈ ક્રિયા કઈ રીતે થઈ કોઈ વસ્તુ કેવું દેખાય છે એના વિશે હોય ત્યારે હાવ થઈ જાય હાવ મેની સંખ્યા દર્શક હાવ મચ પ્રમાણ ડીપ એટલે ઊંડાઈ ફાર એટલે અંતર લોંગ એટલે લંબાઈ અને ટુ બી આ પ્રશ્નવાચક શબ્દો છે એ તમારે 100 એ 100% યાદ રાખવા પડે માત્ર આ 4 માર્ક્સ માટે નહીં એ સિવાય પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણે પાસે કંઈક માહિતી પૂછે છે ત્યારે એ વાક્ય માહિતી ટૂંકમાં એ બોલે છે ને સમજવા માટે પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નોને સમજવા માટે દરેક રીતે આપણને ઉપયોગી થશે આ વર્ડ તો અહીંયા જે આપણા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એ ટોપિક પૂર્ણ થાય છે થેન્ક યુ